સુરતમાં રોગચાળાએ એક મહિલાનો જીવ લીધો છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. સુરતમાં રોગચાળાએ મહિલાનો જીવ લીધો છે. અલથાણમાં મલેરિયાથી 22 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે. મહિલા 2 દિવસથી તાવની બીમારીથી પીડાઈ રહી હતી ત્યારે આ રોગચાળાએ મહિલાનો જીવ લીધો છે. મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યારે તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી ત્યારે મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તો પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો સુરતથી આ સમાચાર મળી રહ્યો છે. સુરતમાં રોગચાળાએ મહિલાનો જીવ લીધો છે. મહિલા 2 દિવસથી તાવની બીમારીથી પીડાઈ રહી હતી. અલથાણામાં મલેરિયાથી 22 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે. તો મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જે બાદ તબિયત લથડી હતી અને તબિયત લથડતા વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારે મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તો પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અલથાણામાં મલેરિયાથી 22 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે. જોકે આ મહિલા 2 દિવસથી તાવની બીમારીથી પીડાઈ રહી હતી ત્યારે મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે તબિયત લથડવાને કારણે વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નિપજ્યું છે. ત્યારે પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. સુરતમાં રોગચાળાએ મહિલાનો જીવ લીધો છે. અલથાણામાં મલેરિયાથી 22 વર્ષીય આ મહિલાનું મોત નિપજ્યું. 22 ખાનગી હોસ્પિટલમાં 2 દિવસ સારવાર લીધા બાદ અહીંયા સારવાર વધુ સારવાર માટે લઈને આવેલા હતા. એમને અહીંના ઇમરજન્સી વિભાગના ડૉક્ટરો દ્વારા તપાસ્યા બાદ 6C વોર્ડ મેડિસિન વિભાગમાં દાખલ કરવામાં આવેલ હતા. સારવાર દરમિયાન એમનું મરણ જતાં મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમમાં મોકલાવેલ છે. મેડમ, શું કારણ સામે આવ્યું છે? ખાનગી રિપોર્ટ હતા અને હોસ્પિટલે બી કઈ રિપોર્ટ કાઢ્યા? ખાનગી રિપોર્ટમાં મેલેરિયાનો રિપોર્ટ પોઝિટિવ આવેલો હતો અને આપણી હોસ્પિટલના રિપોર્ટમાં પણ મેલેરિયા પોઝિટિવ આવેલું છે, પણ મરણનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ થયા બાદ ખબર પડશે. પરિવાર શું હિસ્ટ્રી લઈને આવ્યો હતો? પરિવારે એ જ કીધું હતું, એને 2-3 દિવસથી તાવ હતો અને પછી ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી પણ ત્યાં સંતોષ નહીં થતા સરકારી હોસ્પિટલમાં લઈ જવા છે.